લોકડાઉનમાં ઘણા ફેરફારો કરવામાં, જરૂરતમંદ તેમજ કડિયા કામ, કલરકામ, મજૂરી કામ કરતા કામદારો જેવા રોજ કમાઈને રોજ ખાતા લોકો જ્યાં ઘરમાં રહી રહ્યા છે તેવાને ખાવાનું કે આવકનું કોઈ સાધન પ્રાપ્ત રહેતું નથી તેવા સમયે આ સિવાય ગ્રુપ દ્વારા લગભગ 25 કિલોની કીટ જેમાં શાકભાજીથી તેલ, ચોખા, લોટ અને મસાલા જેવાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ તેમાં આપવામાં આવે છે તે લોકોને, જેને લીધે આ કપરા સમયમાં તેમની 10 થી 15 દિવસ ટૂંકા થાય એવી મદદના હેતુથી આ કીટનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ગ્રુપ સિવાય મહેમદાવાદમાં થતા ધાર્મિક કાર્યો તેમજ આકસ્મિક આવતી આફતોમાં ગ્રુપના યુવાનો પણ મદદરૂપ થતા હોય છે. મહેમદાવાદ શહેર ખાતે આ સિવાય ગ્રુપ દ્વારા રોજમદાર કામદારોને પણ કીટનું વિતરણ કરવામાં આવ્યું. આજે બહુ જ અતિશય લોકોની લાપરવાહીના હિસાબે આજથી છેલ્લો દિવસ છે. આવતીકાલથી લોકડાઉન થોડું કડક શિક્ષાત્મક પગલાં સાથે કરવામાં આવ્યું છે અને આવતીકાલથી લોકડાઉન દરમિયાન સુધારા કરવામાં આવે છે. તો આજે સિવાય ગ્રુપ દ્વારા છેલ્લો દિવસ છે અને હવે જમવાની વ્યવસ્થા કે જે કંઈ સેવા આપવાની છે એ બધું બંધ કરવામાં આવ્યું છે. કીટોના વિતરણ પર પણ ખૂબ બધી અસર પડી છે એટલે એ પણ હાલ પૂરતું બંધ કરવામાં આવ્યું છે. આ સિવાય ગ્રુપ દ્વારા છેલ્લા દિવસે સિવાય ગ્રુપમાં 200 જેટલા યુવાનો છે. આમેય મહેમદાવાદ શહેરની અંદર સારા કેસ એ બધાને આપવાના છે, કારણ કે અત્યારે જે સમય છે એમાં કાલથી લોકડાઉન સંપૂર્ણપણે છે, બરાબર છે. એટલે લોકો જોડે રૂપિયા છે નહીં, અનાજને એ લાવી ના શકે, તેના માટે આ સિવાય ગ્રુપે બહુ સરસ આયોજન કર્યું છે જેમાં એમણે મને જણાવ્યું હતું કે આપણે આ રીતનું આયોજન કરવાનું છે, તેમાં હું સહભાગી થવા માટે આવ્યો છું. ખૂબ સરસ. તો આ રીતના એમના કહેવા મુજબ જે કડિયા કામ કરતા હોય, સુથારી કામ કરતા હોય, મુજબ રોજમદાર હોય કે જેને કામ કરે તો જ 200-300 કે જે કંઈ એનો રોજ હોય એ ઘેર પૈસા લઈને આવે તો એમના ફેમિલી એટલે એમના પત્ની છે, એમના બાળકો છે અને એમના ફેમિલીનું ગુજરાન કરી શકે. તો આવું સુંદર કાર્ય, આ એક સુંદર વિચાર આ સિવાય ગ્રુપ દ્વારા લેવામાં આવ્યો છે અને એક આ સુંદર સત્કાર્ય થઈ રહ્યું છે. તો એ કાર્ય માટે આપણે આ સૌ યુવાનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ સત્કાર્ય હાલમાં એ લોકો 25 થી 30 કીટો બનાવી છે.